વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય આસપાસ જેમાં આપણે પાઠ 14 નું રાજુનું ખેતર એના વિશે આપણે પાઠ પણ સમજી લીધો છે. એક પાઠમાં ખાલી જગ્યાના પ્રશ્ન જવાબ પણ થઈ ગયા છે. આજે આપણે એમાં પાઠના પ્રશ્ન જવાબ થોડાક બાકી છે કે અને જોટાવે જોશું. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે, બરાબર? તો જવાબમાં આપણે લખવાનું છે કે ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાંસ પડશે. ખેતર ખેડશે એટલે શું થશે? ચાંસ પાડશે, પાડશે, બરાબર. પછી ચાંસમાં ડુંગળીના બીજ નાખશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. ડુંગળીના બીજની વાવણી કરે છે, બરાબર. ફરીથી એનો પ્રસંગ લઈ દઉં છું કે ખેડૂત સૌ પ્રથમ હળ કે અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાંસ પાડશે. ચાંસ એટલે કે એક લાઈન બનાવે છે. તમે જોજો કે પાક છે એ ઉગ્યો હોય છે ને ત્યારે એક લાઈનમાં ઝૂકે છે, એટલે એની લાઈનને શું કહેવાય છે? ચાંસ કહેવાય છે, બરાબર. ચાંસ પાડશે, પછી ચાંસમાં ડુંગળીના બીજ નાખશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. પછી બીજું છે કે ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે, ચર્ચા કરો. તો જવાબમાં લખવાનું છે કે ખેતર ખેડવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હળ, કરગડી, તરફે, સમાર, પંજેટી વગેરે જોડીને ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. ગરીબ ખેડૂત ઘણીવાર કોદાળી જેવા સાધનોની મદદથી જાતે પણ ખેતર ખેડતા હોય છે, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પાકની ફેરબદલી એટલે શું? તો કે ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. સરસ અને ઈઝી પ્રશ્ન છે. હવે એમાં નીચે જોડકા જોઈએ. તો જોડકામાં કહ્યું છે કે ઘઉં, તો ઘઉંમાં ક્યાં શું આવશે? ચોમાસુ પાક છે ઘઉં, તો કે ના. જમીન ખેડવા, તો કે ના. વેલો, તો કે ના. શું આવશે? ઘઉં છે એ શું છે? શિયાળુ પાક છે, એટલે પહેલામાં શું આવશે? ડ. પછી છે બાજરી છે, તો બાજરીમાં શું આવશે? તો કે બાજરી છે, બાજરી છે ઈ ચોમાસુ પાક છે, એટલે શું આવશે? ઈ. પછી છે કોદાળી, તો કોદાળીનો ઉપયોગ શું થાય છે? તો કે જમીન છે ઈ ખોદવા, એટલે આવશે અ. અને પછી દૂધી છે, તો દૂધીમાં શું હોય છે? તો કે વેલો, એટલે આવશે બ, બરાબર. હવે અહીંયા આપણા જોડકા પણ પૂરા થઈ ગયા છે અને પાઠ 14 પણ પૂરો થઈ ગયો છે. તો આ 14 પાઠ સુધી તમારે પાકી બુકમાં કરી લેવાનું છે. ખાલી જગ્યા જોડકા અને નાના અને મોટા પ્રશ્ન જવાબ, બરાબર. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.